હેલો હું ગેડિયા મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં એમ વાયસ વાય સ્કોલરશીપનું ફોર્મ રિન્યુ કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવીશું સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ પાસે એમ વાયસ વાય સ્કોલરશીપની માહિતી ના હોય તે વિદ્યાર્થીઓ આ વિડીયો જોવાનો બાકી હોય તો એકવાર જોઈ લો અને તેમાંથી સ્કોલરશીપને લગતી તમામ માહિતી એકવાર મેળવી લો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલ છે હવે સ્કોલરશીપનું ફોર્મ કેવી રીતે ભરીએ તે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં વેબ બ્રાઉઝર ઓપન કરી તેમાં અહીં લખેલ વેબસાઇટ સર્ચ કરો હવે એમ વાય ઓફિશિયલ વેબસાઇટ તમને દેખાશે અહીં તમને લગતી આપેલ તમામ માહિતી એકવાર વાંચી લો હવે લોગ ઇન ઓર રજિસ્ટર બે હજાર ક્લિક કરો હવે તમને ત્રણ વિકલ્પો દેખાશે ફ્રેશ એપ્લિકેશન જે વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન લીધું હોય અને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય તથા પ્રથમવાર આ સ્કોલરશીપ માટે એપ્લાય કરતા હોય તેમના માટે હોય છે રિન્યુ એપ્લિકેશન જે વિદ્યાર્થીઓ ગયા વર્ષે આ સ્કોલરશીપ માટે એપ્લાય કરી સ્કોલરશીપ મેળવેલ હોય અને આ વર્ષે ફરી પાછી આ જ સ્કોલરશીપ મેળવવા માંગતા હોય તો તેમના માટે હોય છે ડિલેડ એપ્લિકેશન જે વિદ્યાર્થીઓ કોઈ કારણોસર એક અથવા બે વર્ષથી આ સ્કોલરશીપ માટે એપ્લાય ના કરેલ હોય અને હવે આ સ્કોલરશીપ માટે એપ્લાય કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે છે હાલમાં આપણે રિન્યુ એપ્લિકેશન પર ક્લિક કરીશું એપ્લિકેશન રિન્યુ કરવાની હોવાથી હવે અહીં માંગેલ તમામ માહિતી તમારે ભરવાની રહેશે હાલમાં તમે જે કોર્સમાં અભ્યાસ કરતા હોય તે કોર્સમાં કયું ધોરણ પાસ કરીને અથવા કયા ધોરણના આધારે એડમિશન મેળવેલ હોય તે સિલેક્ટ કરો જો તમે ધોરણ બાર પછી ડિગ્રી કોર્સમાં એડમિશન મેળવેલું હોય તો ધોરણ બાર પસંદ કરો જો તમે ધોરણ દસ પછી ડિપ્લોમા કોર્સમાં એડમિશન મેળવેલું હોય તો ધોરણ દસ પસંદ કરો જો તમે ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ તેના આધારે ડિગ્રીમાં એડમિશન મેળવેલું હોય તો ડિપ્લોમા પસંદ કરો હવે તમે ધોરણ દસ ધોરણ બાર અથવા ડિપ્લોમા જેના પણ આધારે એડમિશન મેળવેલું હોય તેમાં જે બોર્ડ હોય તે બોર્ડને પસંદ કરો હવે તમારો કયો પ્રવાહ હતો તે સિલેક્ટ કરો વિજ્ઞાન પ્રવાહ હોય તો સાયન્સ અને સામાન્ય પ્રવાહ હોય તો જનરલ મોટાભાગે ધોરણ દસમાં જનરલ પ્રવાહ પસંદ કરવાનો હોય છે હવે તમે જે અભ્યાસને આધારે એડમિશન મેળવેલું હોય તે અભ્યાસ પાસ કર્યાનું વર્ષ સિલેક્ટ કરો આ સ્કોલરશીપ ફોર્મ જે વર્ષ માટે તમે ભરતા હોય તે વર્ષ પસંદ કરો તમારો સીટ નંબર અથવા નંબર દાખલ કરો તમારો પાસવર્ડ દાખલ કરો અહીં લખેલ કેપ્ચા ફરી પાછા એન્ટર કરો હવે લોગ ઇન પર ક્લિક કરો હવે તમને આ પ્રમાણેનું પેજ દેખાશે જો તમે સક્સેસફુલી લોગ ઇન થઈ ગયા હશો તો હવે રિન્યુ એપ્લિકેશન પર ક્લિક કરો હવે અહીં લખેલ તમારી તમામ માહિતી એકવાર વાંચી લો અને ત્યારબાદ જેટલી પણ માહિતી દાખલ કરવાની બાકી છે તે તમારે વારાફરતી વાંચીને દાખલ કરવાની રહેશે સ્ટાર કરેલી માહિતી ફરજિયાત દાખલ કરવાની રહેશે તેના સિવાયની માહિતી વૈકલ્પિક રહેશે હવે તમારી કોલેજની ફી એન્ટર કરો હવે અહીં તમારી હોસ્ટેલની ફી કે જે હોસ્ટેલની ફી રસીદમાં લખેલ છે તે જ એન્ટર કરો દરેક માહિતી વ્યવસ્થિત રીતે ભરાઈ ગયા બાદ દરેક વિદ્યાર્થીએ સ્કેન ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જ્યારે તમે ડોક્યુમેન્ટ સ્કેન કરો ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ કલરિંગ જ સ્કેન કરી તૈયાર રાખવા ડોક્યુમેન્ટની સાઇઝ અને ફોર્મેટ માંગ્યા મુજબનું તૈયાર રાખવો હવે તમારે વારાફરતી તમને લાગુ પડતા ડોક્યુમેન્ટ સિલેક્ટ ડોક્યુમેન્ટમાંથી સિલેક્ટ કરીને ત્યારબાદ ફાઇલ પર ક્લિક કરીને ડોક્યુમેન્ટને ફોલ્ડરમાંથી પસંદ કરીને અપલોડ પર ક્લિક કરીને અપલોડ કરવાનું રહેશે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ સો ડોક્યુમેન્ટ પર ક્લિક કરીને તમે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ એકવાર ચેક કરી લો હવે લોગ એપ્લિકેશન પર ક્લિક કરો હવે લોક પર ક્લિક કરો અહીં લખેલ સૂચના એકવાર વાંચીને ઓકે ઉપર ક્લિક કરો તમારા મોબાઈલ નંબર એક આ પ્રમાણે દેખાશે ફરી પાછું ઓકે પર ક્લિક કરો હવે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરી તમારી એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી નાખો આ એપ્લિકેશનની સાથે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તેની જેરોક્સ કોપી અને તેમાંથી ફક્ત એક ડોક્યુમેન્ટ ઓરિજિનલ કોપીમાં જમા કરાવવાનું છે તે ઓરિજિનલમાં લઈ જવાનું ભૂલશો નહીં આ એપ્લિકેશન હેલ્પ સેન્ટર ઉપર જમા કરાવી દીધા બાદ વેરીફિકેશન કરાવ્યા બાદ તમારા મોબાઈલ ઉપર આ પ્રમાણે એક ટેક્સ મેસેજ દેખાશે જો તમારી એપ્લિકેશનમાં કોઈ ભૂલ જણાય અથવા કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો બાકી રહી જાય તો પણ તમને અહીં મેસેજ કરીને જાણ કરવામાં આવશે અને તે પ્રમાણે તમારે તમારી ભૂલ કરેક્ટ કરવાની રહેશે તેથી તમારે તમારું સ્ટેટસ સમયસર ચેક કરતા રહેવું જ્યાં સુધી તમારી સ્કોલરશીપની અમાઉન્ટ તમારા ખાતામાં જમા ના થાય ત્યાં સુધી આ સિવાય વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો જય હિન્દ વંદે માતરમ